પ્રમાણે સ્પીડ ન્યૂઝ 17 માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે જોઈશું આજના સમાચાર વિગતવાર. કેશોદ તાલુકામાં શિયાળો પાક ઘઉંનું મોટા ભાગના ખેડૂતોએ વાવેતર કરેલું છે. જે પાક તૈયાર થતા ઘઉંની કાપણીની કટારોની શરૂઆત થઈ ચૂકી છે. ઘઉંનો પાક તૈયાર થતા ખેડૂતો ઉપજની દ્રષ્ટિએ મન મનાવી તો રહ્યા છે, પણ પોષણક્ષમ ભાવના અભાવે ખેડૂતોમાં નિરાશા પણ જોવા મળી રહી છે. પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ સહિતના મોટાભાગની ચીજવસ્તુઓમાં દિન પ્રતિદિન ભાવમાં વધારો થતો જોવા મળે છે, ત્યારે ઘઉંના ભાવમાં વધારો ન થતાં ખેડૂતો નિરાશા અનુભવી રહ્યા છે. ગત વર્ષે ઘઉંના ઉત્પાદનની શરૂઆત સમયે પ્રતિ મણ 315 થી 370 સુધીના બજાર ભાવ રહ્યા હતા. તેની સરખામણીએ આ વર્ષે ઘઉંના ઉત્પાદનની શરૂઆતમાં 350 જેટલો ભાવ જોવા મળી રહ્યો છે, જે ગત વર્ષની સરખામણીએ ભાવ વધારો જોવા નથી મળ્યો. ખેડૂતોના માનમાં પ્રમાણે ઘઉંનો પ્રતિમણ ઓછામાં ઓછો 400 રૂપિયા ભાવ મળી રહે તેવું ખેડૂતોમાં ચર્ચાઈ રહ્યું છે. એક બાજુ સરકાર ખેડૂત સમૃદ્ધ તો દેશ સમૃદ્ધના નારા લગાવે છે, તો બીજી તરફ ખેતી પ્રધાન ગણાતા દેશમાં ખેત ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ ન મળતા હોવાથી વાતને નકારી ન શકાય. ત્યારે ખેડૂત સમૃદ્ધિ તરફ લઈ જવા હોય તો તમામ ખેત ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તો ખેડૂત સમૃદ્ધ બનશે, સાથે દેશને સમૃદ્ધ બનાવવા પણ સહભાગી થશે. વર્ષોથી ખેત ઉત્પાદન તૈયાર થાય ત્યારે ખેડૂતોના એક જ પ્રશ્ન હોય છે, પોષણક્ષમ ભાવ પણ ક્યારે મળશે તે જોવાનું રહ્યું. રિપોર્ટર દિનેશ મહેડા, કેશોદ.